નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેનિલ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર સાત આબોહવાકીય ફેરફાર તેના વિશે આ વિડિયોમાં અભ્યાસ કરવાનો છે અભ્યાસને શરૂ કરતા પહેલાં હજુ સુધી આપે જેનીલ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં આ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી આવા અવનવા વિડીયો યુટ્યુબ ચેનલના માધ્યમથી આપના સુધી ત્વરિત પહોંચી શકે ચાલો શરૂ કરીએ આજનો આ પાઠ સૌથી પહેલાં એની કેટલીક પ્રાસ્તાવિક બાબતોની ચર્ચા કરીએ તો પૃથ્વીની ચારે બાજુ વીઠળીને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ આ વાતાવરણ માનવીની જે જુદી જુદી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓના લીધે દૂષિત થઈ રહ્યું છે તેમાં બગાડ થઈ રહ્યો છે ઉદ્યોગો કારખાના પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ ધીમે ધીમે દૂષિત થાય છે બગડે છે વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આપણે આબોહવાકીય ફેરફાર તરીકે ઓળખીએ છીએ અને આ આબોહવાકીય ફેરફાર વિશે આપણે આ પાઠની અંદર આ વિડીયોમાં ડિટેલથી વિસ્તૃત રીતે ચર્ચા કરવાની છે સૌથી પહેલાં એમાં આપણે વાત કરીએ તો હવામાન વિશેની હવામાન એટલે શું તો કોઈપણ પ્રદેશના તાપમાન ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ જો અહીંયા શબ્દ વપરાય છે ટૂંકા ગાળાની સ્થિતિ અહીંયા આપ સમાચાર પત્રોની અંદર ઘણી વખત દરરોજ એની માહિતી આપેલી હોય છે સાથે દરરોજ રાત્રે જ્યારે સમાચાર આવે ત્યારે મોટા મોટા કેટલાક શહેરોનું દરરોજનું હવામાન જણાવવામાં આવે છે હવામાન વિશેનો બે ફોટોગ્રાફ્સ આપ અહીંયા જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ તો એ છે આબોહવા વિશેની આબોહવા એટલે શું તો એની અંદર વાત કરીએ જેમ હવામાન એટલે ટૂંકા ગાળાની સ્થિતિ હતી એવી રીતે આબોહવા એટલે કોઈપણ પ્રદેશના પાંત્રીસ વર્ષથી વધારે વર્ષોના સરેરાશ તાપમાન ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા એટલે અહીંયા તમે જુઓ કે અહીંયા લાંબો સમયગાળો છે આવરી લેવામાં આવે છે અને અહીંયા આપ કેટલાક ફોટોગ્રાફ્સ બે જોઈ શકો છો એક ઉજ્જળ પ્રદેશ છે અને એક બાજુ પાણીનો ફોટોગ્રાફ્સ જોઈ શકો છો જે હવામાનની અંદર અને લાંબા ગાળે જે આબોહવાની અંદર ફેરફાર થાય છે એનું પરિણામ સ્વરૂપે આવી પ્રક્રિયાઓ થતી જોવા મળે છે ગ્રીનહાઉસ ઇફેક્ટની વાત કરીએ તો અહીંયા એક ફોટોગ્રાફ્સ જોઈ શકો છો જેના વિશે આપણે આગળ ડિટેલથી ચર્ચા કરવાની છે ઠંડી આબોહવાવાળા વિસ્તારમાં સૂર્યનો તાપ ઓછો અનુભવાય છે અને પરિણામ સ્વરૂપે છોડ શાકભાજી કે વૃક્ષોનો વિકાસ અટકે છે એ અટકતો વિકાસ સારી રીતે વિકાસ થઈ શકે અને એને પર્યાપ્ત માત્રાની અંદર ગરમી અને તાપ પ્રાપ્ત થાય એ માટેની કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે અને તેના માટે એની છત કાપડની કે કાચની રાખવામાં આવે છે અને એના કારણે તેની અંદર રહેલી ગરમી જળવાઈ રહે છે જેને આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ બદલાતી આબોહવાના કેટલાક ફોટોગ્રાફ્સ આપ જોઈ શકો છો ક્યાંક ઉજ્જળ પ્રદેશ છે ક્યાંક રણ પ્રદેશ ક્યાંક પૂર જેવી સ્થિતિ છે તો ક્યાંક બરફ પીગળી રહ્યો છે આ વર્તમાન સમયમાં જે આબોહવાની અંદર ફેરફાર થાય છે તેનું પરિણામ જોઈ શકો છો આપ ગ્લોબલ વોર્મિંગ બહુ જ મહત્ત્વનો સવાલ પ્રશ્ન અને સમસ્યા વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ ગ્લોબલ વોર્મિંગ એટલે શું તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ જેના વિશે આપણે અગાઉ ચર્ચા કરી ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું તો સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં પ્રવેશવા દેવામાં આવે છે પણ પૃથ્વી ઉપર અથડાય અને પરાવર્તન થવા દેવામાં આવતી નથી પરાવર્તન પામી પાછી અવકાશમાં ન જવા દેવાય એવી સ્થિતિ એટલે ગ્રીનહાઉસ ઇફેક્ટ અહીંયા આપ કેટલાક ફોટોગ્રાફ્સ જોઈ શકો છો જે ગ્રીનહાઉસ ઇફેક્ટ છે એટલે કે વૈશ્વિક તાપમાનની અંદર જે વધારો થઈ રહ્યો છે એની પાછળના કેટલાક ચોક્કસ પરિબળો છે કે જેના પરિણામ સ્વરૂપે વર્તમાન સમયમાં પૃથ્વી ઉપર સતત ને સતત તાપમાનની અંદર વધારો થઈ રહ્યો છે સ્પ્રે છે મોટર કાર છે પછી અગ્નિ છે ધુમાડો છે આવી ઘણી બધી બાબતો છે કે જેના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે હવે પૃથ્વી ગરમ શા માટે થાય છે કેમ આપણી પૃથ્વી ધીમે ધીમે ગરમ થઈ રહી છે તો એની પાછળ ગ્રીનહાઉસ ઇફેક્ટમાં ફાળો આપતા કેટલાક જે તત્વો છે કાર્બન ડાયોક્સાઇડ ક્લોરોફ્લોરો કાર્બન હેલો કાર્બન એને આપણે ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખીએ છીએ અને એનું પ્રમાણની અંદર જેટલો વધારો થાય છે એટલા પ્રમાણમાં આપણી પૃથ્વી ગરમ થાય છે અને એના કારણે જ આબોહવાની અંદર પરિવર્તનનો મોટો પ્રશ્ન ઉદભવ્યો છેલ્લા સો વર્ષમાં તાપમાનમાં જીરો પોઈન્ટ છ અંશ સેલ્સિયસ જેટલો વધારો નોંધાયો છે વિશ્વનો દરેક માનવી સાડા ચાર મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે આપણી એક વિશ્વ હવામાન સંસ્થા છે વર્લ્ડ મેટરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એ વિશ્વ હવામાન સંસ્થા છે એ એવું જણાવે છે કે અઢારસો પચાસથી આજ સુધીમાં ઈસવીસન બે હજાર આઠના સમુદ્રને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન જે હતું એ ઝીરો પોઈન્ટ ઓગણત્રી એકત્રીસ સેલ્સિયસ હતું જે ઈસવીસન ઓગણીસો એકસઠથી ઓગણીસો નેવના જે સમયગાળો છે એ સમયગાળા કરતાં ઘણું બધું તાપમાન વધારે જોવા મળે છે એટલે તાપમાનની અંદર વધારો થઈ રહેલો એ દર્શાવે છે કેટલાક વાયુઓની વાત કરીએ તો મિથેન નાઇટ્રસ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરો કાર્બન વિશેની ઈસવીસન અઢારસો પચાસમાં ત્રણસો પંદર પીપીએમમાંથી ઈસવીસન બે હજાર પાંચમાં સત્તરસો ચોસઠ પીપીએમ જેટલો ધરખમ વધારો મિથેન વાયુની અંદર થઈ રહ્યો છે એટલે એટલા પ્રમાણની અંદર પીપીએમ એટલે પાર્ટ પર મિલિયન દસ લાખનો એક ભાગ એને આપણે પીપીએમ તરીકે ઓળખીએ છીએ મિથેનની અંદર આટલો વધારો થઈ રહ્યો છે નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ પણ બસો સિત્તેર પીપીએમથી વધી અને હાલ ત્રણસો ઓગણીસ પીપીએમ જેટલું થયું છે ફોમ પ્લાસ્ટિક ફ્રીજ સર્કિટ સર્જન એરોસેલ સ્પ્રે વગેરેના વપરાશથી સી એફ સી એટલે કે ક્લોરોફ્લોરો કાર્બનના અંદર સતતને સતત વધારો થઈ રહ્યો છે અને પરિણામ સ્વરૂપે આપણી પૃથ્વી ઉપર તાપમાનની અંદર સતત વધારો થઈ રહ્યો છે હવે આ વધારાના કારણે કેવા પ્રકારની અસરો પૃથ્વી સપાટી ઉપર થાય છે અહીંયા એક ફોટોગ્રાફ્સ આપ જોઈ શકો છો જે તબક્કાવાર હિમ નદી પીગળી રહી છે એ આપ જોઈ શકો છો સૌથી ઉપરનો જે ફોટોગ્રાફ્સ છે બે હજાર એકનો છે ત્યારબાદ બે હજાર ત્રણ અને બે હજાર છની અંદર ઉપર જોઈએ તો બરફ ઘણો બધો જોવા મળે છે નીચે તો કે એનાથી ઓછો અને નીચે તો કે એનાથી પણ ઓછો એટલે વૈશ્વિક તાપમાનની અંદર થઈ રહેલો વધારો એ હિમને એટલે બરફને ઓગાળે છે અને અંતે એ સાગરની અંદર પાણી ભળે છે પરિણામ સ્વરૂપે સમુદ્રની સપાટી ઊંચી આવે છે અને ક્ષારનું પ્રમાણ વધે છે ગ્લોબલ વોર્મિંગની અસરોની વાત કરીએ તો સૌથી પહેલું છે વૃક્ષનો સમય અને તેનું આયુષ્ય આ બંનેની અંદર ફેરફાર આવી રહ્યા છે પક્ષીઓની કેટલીક જાતિઓ જેમ કે ચકલી ગીધ એ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે હિમાલયની બે હજાર જેટલી નદીઓ પીગળી ગઈ છે ઓગળી ગઈ છેલ્લા દસ વર્ષમાં દુષ્કાળ વાવાઝોડું અને પૂર જેવી કુદરતી આપત્તિઓ છે એની માત્રા વધી રહી છે જ્યાં વધુ વરસાદ પડતો હતો ત્યાં માત્રા એની ઓછી જોવા મળે છે રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદ અને ચેરાપુંજીની અંદર અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે કઠોળનું ઉત્પાદન ઘટી રહ્યું છે જમીનની અંદર પાણીનું સ્તર ધીમે ધીમે નીચે જઈ રહ્યું છે ઊંડું જઈ રહ્યું છે સમુદ્રની જે જળ સપાટી છે તેમાં વધારો થઈ રહ્યો છે અને પરિણામ સ્વરૂપે જે દરિયા કિનારાનો વિસ્તાર છે એના ધોવાણની અંદર વધારો થઈ રહ્યો છે એનું સ્તર વધી રહ્યું છે તાપમાનની અંદર વધારો થાય છે અને પરિણામ સ્વરૂપે લોકો ડીહાઈડ્રેશન અને કુપોષણનો શિકાર બનતા જોવા મળે છે તેમાં જ આગળ વાત કરીએ તો ઋતુ ચક્રની અંદર પરિવર્તન આવી જશે અને શિયાળો અને ઉનાળાની લાક્ષણિકતાઓની અંદર ફેરફાર થશે બદલાશે ગુજરાતની દરિયાઈ સપાટી પચીસ સેન્ટીમીટર જેટલી વધશે અને પરિણામ સ્વરૂપે જમીનની અંદર ક્ષારના પ્રમાણની અંદર પણ વધારો થશે ખેત ઉત્પાદનની અંદર સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે રોગોનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે માલદીવ બાંગ્લાદેશ ફિલિપાઇન્સ ટાપુઓ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના ઘણા બધા જે કાંઠાના વિસ્તારો છે એ ધીમે ધીમે દરિયાની અંદર ડૂબમાં જશે એક ગ્રીનપીસ નામની સંસ્થા છે એ ગ્રીનપીસ નામની સંસ્થા એવું જણાવે છે કે ઈસવીસન બે હજારમાં ગુજરાતમાં વસતા પંચાવન લાખ લોકોએ સ્થળાંતર કરવું પડશે દરિયા કિનારાના ફૂલો ધીમે ધીમે પોતાની ખુશ્બુઓ ગુમાવી રહી છે અને મધપુડા નામશેષ થઈ રહ્યા છે આવી જુદી જુદી અસરો ગ્લોબલ વોર્મિંગના કારણે જોવા મળી રહી છે અહીંયા જે પૃથ્વી ઉપર તાપમાન વધારતા કેટલાક પરિબળો છે એ આપ જોઈ શકો છો ઉદ્યોગો છે એસી છે એવા ફ્રીજ છે આવા જુદા જુદા જે ઉપકરણો છે કે જેનું પ્રમાણ વધે છે અને પરિણામ સ્વરૂપે પૃથ્વી ઉપર ગરમીના પ્રમાણની અંદર તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને કેટલાક બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત આપ્યા છે કે જો આપણે એનું પ્રમાણની અંદર વધારો કરીએ ઉત્પાદન વધારીએ તો એની સામે રક્ષણ માટેનો એક ઉપાય પણ એ દર્શાવે છે સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ બાયોગેસ ઓટ ઉર્જા પવન ઉર્જા એનો ઉપયોગ કરીએ તો ચોક્કસપણે ભવિષ્યની અંદર જે આબોહવામાં ફેરફાર થઈ રહ્યા છે એની અંદર ઘટાડો નોંધાશે હવે એનાથી બચવું હોય ગ્લોબલ વોર્મિંગથી તો શું કરવું જોઈએ કેવા પ્રકારના ઉપાયો હાથ ધરવા જોઈએ તો સૌથી પહેલું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરનારા સ્ત્રોત છે એનો ઉપયોગ ઘટાડવો જોઈએ વૃક્ષારોપણ અને વૃક્ષોનું જતન એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે એ કરવું જોઈએ પોલિથિન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ પ્લાસ્ટિક એ આપણા વાતાવરણની અંદર ભળતું નથી અને એનો ઉપયોગ છે બને તેટલો ઓછો કરવો જોઈએ ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ બને તો સજીવ ખેતી અપનાવવી જોઈએ પશુઓના ખોરાકની અંદર બાયોટિક ભેળવવો જોઈએ કે જેથી એના જઠરમાં જે મિથેન પેદા થાય છે એ મિથેન પેદા કરતા બેક્ટેરિયાઓ છે એ અંકુશમાં રહે એનું પ્રમાણ ઓછું થાય અને પરિણામ સ્વરૂપે મિથેન નું ઉત્પાદન ઓછું થાય ઘરની અંદર ઉપયોગી સાધનો છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ વસ્તી વૃદ્ધિ અટકાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે છેલ્લે તો વસ્તીના પ્રમાણની અંદર જે વધારો થાય છે એના કારણે જ આ સમસ્યા અનેક સર્જાય છે કારણ કે દરેક સમસ્યા છે એની પાછળનું મૂળ કારણ વસ્તી વૃદ્ધિ છે એને અટકાવવી જોઈએ ત્યારબાદ એમાં જ આપણે આગળ વાત કરીએ તો વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ હોય બનતા હોય એવી વ્યવસ્થા કરવી જોઈએ ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો જોઈએ કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ પેટ્રોલિયમ પેદાશોનો પણ વિવેકપૂર્ણ એટલે જરૂરિયાત પૂરતો જ માત્ર ઉપયોગ કરવો જોઈએ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે એનો વ્યય ન થાય એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ સીએનજીનો વપરાશ બને તો વધારવો જોઈએ કારણ કે તેનાથી હવાનું પ્રદૂષણ ઓછું ફેલાય છે અને છેલ્લે જેના વિશે આપણે વાત કરવાની છે તે છે પર્યાવરણને બચાવવા માટેની વૈશ્વિક નીતિ ઈસવીસન ઓગણીસો બોતેરમાં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણને બચાવવા માટેની બેઠક છે એ મળી હતી બ્રાઝિલના પાટનગર રિયોડી જાનેરોની ખાતે પૃથ્વી સંમેલન યોજાયું હતું જોકે અત્યારે બ્રાઝિલનું પાટનગર એ બ્રાઝિલિયા છે પણ જ્યારે આ સંમેલન મળ્યું ત્યારે એનું પાટનગર રિયોડી જાનેરો હતું આ ખાસ આપણે યાદ રાખવા જેવી બાબત છે ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર બે હજાર નવમાં ડેનમાર્કની રાજધાની કોપનહેગન એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે વિકસિત રાષ્ટ્રો જે છે એ કાર્બન કટની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોને ગ્રીનહાઉસને અસર કરતા વાયુઓનું સર્જન થાય છે એ ઘટે એ માટે એ રાષ્ટ્રો દબાણ કરી રહ્યા છે આવું કોપનહેગનની અંદર જે બેઠક મળેલી એની અંદર છે એ નક્કી થયેલું હતું વિશ્વમાં સરેરાશ નાગરિક ચાર પોઈન્ટ પાંચ મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે ભારતનો દરેક નાગરિક વાર્ષિક સરેરાશ એક બે મેટ્રિક ટન કાર્બન છોડે છે જ્યારે અમેરિકાનો પ્રત્યેક નાગરિક વીસ પોઈન્ટ છ મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે અને પરિણામ સ્વરૂપે આવી બાબતોના કારણે ધીમે ધીમે ગ્લોબલ વોર્મિંગ એટલે વિશ્વના તાપમાનની અંદર વધારો થઈ રહ્યો છે અને તેનું વાતાવરણ તેની જે મૂળ પરિસ્થિતિ છે જોખમાય છે અને પરિણામ સ્વરૂપે આબોહવાકીય ફેરફારો થઈ રહ્યા છે આબોહવાની અંદર ધીમે ધીમે આવા અનેક પ્રકારના જુદા જુદા ફેરફારો થાય છે મારો આ વિડીયો પૂરેપૂરો નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ